સોની બજારમાં સોની ગૌરીબેન આયદાનજી નામની સોના ચાંદીની ફેન્સી દાગીનાની દુકાન આવેલ છે, જેમાં વેપારી આયદાનજી સોની બપોરના સમય એકલા બેઠા, જે સમયે એક અજાણ્યો શખ્સ દાગીના લેવા માટે દુકાનમાં આવ્યો અને વેપારી દાગીના બતાવી રહ્યા હતા, તે સમયે સોનાના દાગીનાની એક ડબ્બી લઈ આ શખ્સ નાસવા લાગ્યો. અચાનક લૂંટ કરી ભાગતા શખ્સને જોઈ વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના વેપારીઓ દોડી આવી શખ્સનો પીછો કર્યો, પરંતુ અજાણ્યો શખ્સ એક બાઇક પાછળ બેસી ફરાર થઈ ગયો, જે અંગે વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરી અને અંદાજે 1.5 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ આચરી ફરાર થનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. દુકાનનું નામ ગૌરીબેન આયદોનજી છે અને મારું નામ બાબુલાલ આયદોનજી છે. અને હું 12:43 મિનિટે દુકાન ઉપર બેઠો હતો, એકલો બેઠો હતો. અને એને ચોલીની દોડી મોગી તો એ મેં પહેલાં એમને આલી અને પછી એ કે મને સોનાનું પેન્ડલ લેવાનું છે, એ તમે મને આપો. તો મેં પેન્ડલનો ડબ્બો લેવા ગયો તો એને પછી એને અંદર હાથ દીધો તો મારે ડબ્બી કાઢતા પહેલાં બીજી ડબ્બી લઈ અને ખિસ્સામાં એને મૂકી દીધી. મેં એને કીધું કે આ ડબ્બી તું બહાર કાઢ, કીધું છતાં પેલો અહીંયાથી ભાગી નહીં ગયો. એને પછી અમે શોર શોર કરીને પાછળ દોડ્યા એને, પણ પાછો કોઈ જવાબ મળ્યો અને પકડવાનો નથી. શેઠ સાહેબ બાબા હું અમે પહેલા પીછો કર્યો પાછો. મારે અહીંયા એક જ જણો આવ્યો હતો અને એક બાઇક આપણે લીકરા છે રસ્તા પર એનું પડ્યું હતું, સાઈન જેવું બાઇક હતું. અને એને માથે પેલો પડું કરતો અંદર બે અને પેલો અંદર જતો રહ્યો તો આગળથી ઘણી પકડો અને કોશિશ કરી, પણ સીધે બાઈક અને ફૂલ સ્પીડમાં ઝડપાડીને આગળ જતો રહ્યો. દાગીનો 1.5 લાખ રૂપિયાનો થાય બધા, 1,50,000 નો. દોડી હતી, દોડી દોડી 30 નંગ જાળી દોડી હતી અને 1.5 લાખની કિંમત થાય છે. ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાઈ છે, કાશી ફરિયાદ લખી છે અને કે બાકી હું 1-2 દાડામાં પછી પાકી ફરિયાદ કરો એમને.